गुड मॉर्निंग स्टूडेंट्स, धोरण छ विषय गणित प्रकरण नौ माहितीनो नियमन। विद्यार्थी मित्रों, स्वाध्याय 9.1 ना प्रश्न नंबर 1 थी प्रश्न नंबर 5 सुधीनी समझ मेळव्या बाद हवे आपणे जोईए प्रश्न नंबर 6 के अठवाडियाना जुदा जुदा दिवसे बल्बनुं थयेलुं वेचाण अहीं दर्शावेल छे। अहीं अठवाडियाना जुदा जुदा दिवसे बल्बना थयेलुं वेचाण दर्शावेल छे अने ऊपर बल्बनी संख्यानी सामे आप्युं छे कि एक बल्ब जे दोरेलो छे तेना बराबर केटला बल्ब गणीने चालवाना छे, बे बल्ब गणीने चालवाना छे, बराबर। तो विद्यार्थी मित्रों, हवे आपणे जोईए आ चित्र आलेखने आधारे आपेला प्रश्नो। तेनो पहेलो प्रश्न छे, शुक्रवारे केटला बल्ब वेचवामां आव्या? तो अहीं शुक्रवारे जोईए तो 1 2 3 4 5 6 7 बल्ब छे, परंतु एक बल्ब पर આપણે બે બલ્બ ગણવાના છે એટલે અહીં 7 × 2 કરવા પડશે, એટલે કે 7 × 2 કરીશું તો 7 × 2 = 14। તો આના પરથી આપણે કહી શકીએ કે શુક્રવારે અહીં 14 બલ્બ વેચવામાં આવ્યા છે। બી સવાલ આપ્યો છે, કયા દિવસે સૌથી વધુ બલ્બ વેચવામાં આવ્યા? તો અહીં ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે રવિવારે સૌથી વધુ બલ્બ વેચાયા છે, 1 2 3 4 5 6 7 8 અને 9, એટલે કે 9 × 2 = 18 બલ્બ વેચાયા છે। તો અહીં જવાબ આ રીતે લખાશે કે રવિવારે સૌથી વધુ બલ્બ વેચવામાં આવ્યા છે। હવે સવાલ નંબર સી છે, કયા દિવસે સરખી સંખ્યામાં બલ્બ વેચવામાં આવ્યા? તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે બુધવારે 8 બલ્બ વેચાયા છે અને શનિવારે પણ 8 બલ્બ વેચાયા છે, એટલે કે બુધવારે અને શનિવારે વેચાયેલા બલ્બની સંખ્યા સમાન છે, માટે આપણે એનો જવાબ આ રીતે લખી શકીએ કે બુધવારે અને શનિવારે સરખી સંખ્યામાં બલ્બ વેચવામાં આવ્યા। હવે સવાલ નંબર ડી છે, કયા દિવસે સૌથી ઓછા બલ્બ વેચાયા? તો અહીં જોઈ શકીએ છીએ કે બુધવારે અને શનિવારે જ સૌથી બલ્બ ઓછા વેચાયા છે અને તેની સંખ્યા કેટલી છે? 8 છે, એટલે જવાબ ફરી પાછો એ જ લખાશે કે બુધવારે અને શનિવારે સૌથી ઓછા બલ્બ વેચવામાં આવ્યા છે, માટે જવાબ લખવો હોય તો આપણે આ રીતે લખી શકીએ કે બુધવારે અને શનિવારે સૌથી ઓછા બલ્બ વેચાયા છે। હવે સવાલ નંબર ઈ છે, એક બોક્સમાં 9 બલ્બ હોય તો અઠવાડિયા દરમિયાન કેટલા બોક્સની જરૂર પડે? તો અહીં જોઈ શકીએ છીએ કે અઠવાડિયા દરમિયાન કુલ 86 બલ્બ વેચાયા છે, બરાબર। એટલે અહીં હવે અહીં આપ્યું છે કે એક બલ્બમાં, એક બોક્સમાં 9 બલ્બ આવે છે, બરાબર, અને આપણી પાસે 86 બલ્બ છે, એટલે પદ લખવું હોય તો આ રીતે લખી શકાય, લખાશે કે 9 બલ્બ બરાબર એક બોક્સ, અહીં કુલ 86 બલ્બ છે તો 86 બલ્બ બરાબર કેટલા બોક્સ? તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે 86ને જે છે એ 9 વડે ભાગાકાર કરીશું તો 86/9 લખાશે। તો હવે 9 વડે 86નો ભાગાકાર કરીશું અહીં, તો 9/86, તો 9 એ 9 81, એટલે 86 માંથી 81 જશે તો 5 રહેશે, એટલે કે અહીં 9 બોક્સ પૂરેપૂરા થશે અને બીજું અડધું બોક્સ, બરાબર। એનો અર્થ કે આપણને કેટલા બોક્સની જરૂર પડશે? 10 બોક્સની જરૂર પડશે। તો આ રીતે અઠવાડિયા દરમિયાન વેચાયેલા બોક્સ જે છે એની સંખ્યા થશે 10। હવે આપણને આપ્યું છે પ્રશ્ન નંબર 7, એક ગામમાં ફળોના 6 વેપારીએ નીચે પ્રમાણે ફળોની પેટીઓ ખાસ ઋતુમાં વેચી। અહીં ફળના નામ આપ્યા છે અને ફળની પેટીઓની સંખ્યા, સોરી, અહીં ફળના વેપારીઓના નામ છે રહીમ, લખનપાલ, અનવર, બરાબર, આ જે વેપારીઓ છે, અને અહીં ફળના પેટીઓની સંખ્યા આપી છે, જેમાં એક પેટી જે છે એ 100 ફળની પેટી દર્શાવે છે। તો અહીં આ ફળની પેટીઓ દર્શાવતો ચિત્ર આલેખ જોઈને એની નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે। તેમાં પહેલો પ્રશ્ન છે કે કયા વેપારીએ સૌથી વધુ સંખ્યામાં પેટીઓ વેચી? તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે જે માર્ટિન છે તેણે વેચેલ પેટીઓની સંખ્યા સૌથી વધુ છે, એટલે અહીં જવાબ લખાશે કે માર્ટિને સૌથી વધુ સંખ્યામાં પેટીઓ વેચી, કે માર્ટિને સૌથી વધુ સંખ્યામાં પેટી વેચી। હવે બી છે સવાલ, અનવર દ્વારા ફળોની કેટલી પેટીઓ વેચવામાં આવી? તો અહીં અનવર દ્વારા વેચાયેલ પેટીઓ જોઈએ તો જોઈ 1 2 3 4 5 6 અને 7 છે, અને એક પેટી બરાબર આપણે 100 ફળની પેટી ગણવાની છે, એટલે એનો અર્થ કે અહીં 7 અને 100નો શું થશે? ગુણાકાર થશે, માટે આપણે આના પરથી લખી શકીએ કે 100 × 7 = 700, એટલે કે અનવર દ્વારા ફળોની 700 પેટીઓ વેચવામાં આવી। હવે સવાલ નંબર સી આપ્યો છે, 600થી વધારે પેટીઓ વેચનાર વેપારીઓને હવે પછીની ઋતુમાં વખાર ખરીદવાનું આયોજન છે, તો તમે તેમનું નામ આપી શકશો? તો અહીં આપણે
જે વેપારીઓ 600 થી વધારે પેટીઓ વેચે છે તેમની સંખ્યા શોધવાની છે। તો એક પેટી એટલે આપણે 100 ફળની પેટી ગણવાની છે, બરાબર। આપણે 600 થી વધારે પેટીઓની ગણતરી કરવાની છે, તો અહીં ચાર જ પેટી છે એટલે એ નહીં ગણાશે। ત્યાર પછી અહીં જોઈ શકીએ છીએ 1, 2, 3, 4, 5 પાંચ પેટીઓ છે એટલે એ પણ નહીં ગણાશે। અહીં 1, 2, 3, 4, 5, 6 અને 7 છે એટલે અનવરભાઈ જે છે એમણે 600 થી વધુ પેટીઓ વેચી છે। હવે માર્ટિન છે તેમણે 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 એટલે કે 900 ને બીજી અડધી એટલે 950, એનો અર્થ કે એ પણ 600 થી વધારે ફળની પેટીઓ છે। ત્યાર પછી રણજીતસિંહ દ્વારા જોઈએ તો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 એટલે કે 800 ફળની પેટીઓ વેચવામાં આવેલ છે એટલે રણજીતસિંહ પણ 600 પેટીથી વધુ વેચનાર વેપારી છે। હવે જોસેફ છે તેણે 4 અને બીજી અડધી એટલે એને ગણતરીમાં લેવાશે નહીં એટલે અહીં જવાબ જો લખવો હોય તો આપણે એમ લખી શકીએ કે અનવર, માર્ટિન અને રણજીતસિંહ દ્વારા 600 થી વધારે ફળની પેટીઓ વેચવામાં આવી। તો આનો જવાબ આમ લખી શકાય કે અનવર, માર્ટિન અને રણજીતસિંહ દ્વારા 600 થી વધારે પેટીઓ વેચવામાં આવી। તો વિદ્યાર્થી મિત્રો અહીં પ્રશ્ન નંબર 7 પૂર્ણ થાય છે અને સાથે સાથે સ્વાધ્યાય 9.1 પણ પૂર્ણ થાય છે। ફરી પાછા નવી સમજ સાથે આપણે આગલા વિડીયોમાં મળીશું।